અરવલ્લી જિલ્લામાં મરચીની ખેતી કરતા ખેડૂતોને મરચાના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતો બેહાલ. અરવલ્લી જિલ્લામાં દર વર્ષે સરેરાશ 500 થી 700 હેક્ટરમાં ખેડૂતો મરચાનું વાવેતર કરે છે અને સારી એવી ઉપજ મેળવી ને તેનો સારો ભાવ પણ તેમને મળે છે. ચાલુ વર્ષે વરસાદની અછત તે છતાં ખેડૂતોએ મોંઘા ભાવનું બિયારણ લાવી સારી માવજત કરીને સારું એવું ઉત્પાદન પણ મેળવ્યું. દર વર્ષે મરચાના 300 થી 400 રૂપિયા મણનો ભાવ મળતો હતો, પરંતુ ચાલુ વર્ષે મણના ફક્ત 80 રૂપિયા મળે છે, જેનાથી મજૂરીનો ખર્ચ પણ નીકળતો નથી. આમ ચાલુ વર્ષે ખેડૂતોને મરચાની ખેતીમાં ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. મરચાની ખેતીમાં વીઘે 30 થી 35 હજાર રૂપિયાનો ખર્ચ આવે છે. મજૂરીનો ખર્ચ અલગ હોય છે. ઉપજ થાય છે એવા ચાલુ સિઝનમાં ભાવ પણ નથી મળતા. હાલ 20 કિલો મરચું ભરવા માટેનું એક જબલું 18 રૂપિયામાં આવે છે, ત્યારે મજૂરીનો ખર્ચ પણ અલગ છે. ત્યારે હવે ચાલુ વર્ષે ખેડૂતોને મરચાની ખેતીમાં રાતા પાણીએ રોવાનો વારો આવે એમ છે. નમન પંડ્યા, ZSTV, માલપુર. મારું નામ પટેલ ભરતકુમાર વિઠ્ઠલભાઈ, તાલુકો માલપુર, શિવપુરા, કંપા, જિલ્લો અરવલ્લી. હું મરચાનું વાવેતર કરું છું, પણ મરચામાં 2-5 વર્ષથી ભાવ હમણાં બહુ ડીમ છે. ખેતીમાં કશું પોસાતું નથી. એક તો વરસાદ નથી, એક બાજુ ભાવ નથી. 50 રૂપિયા મણના તો વીણવાના ખર્ચ લાગે છે. મરચામાં લગભગ 35 થી 40 હજાર જેવો તો રોપ સાથે ખર્ચો થાય છે. સરકાર અમારું સામું જુએ તો બહુ સારું, પણ કશું અત્યારે વાવેતરમાં મરચામાં કો મગફળીમાં કો મકાઈમાં આ ભૂંડનું પણ ત્રાસ ઘણો થઈ ગયો છે. પટેલ અશોકકુમાર પરસોત્તમભાઈ છે, હું શિવપુરા કંપાનો વતની છું. કે જે અમે 50 વર્ષથી મરચાની ખેતી કરીએ છીએ, તો વીઘે અમારો 35 થી 40 હજાર રૂપિયા જેટલો ખર્ચો થાય છે. અને અત્યારે જે આ રોગ છે, આ જે રોગ થઈ પડ્યા છે, એના માટે જેટલી દવાઓ મોંઘી આવે છે, 1500 રૂપિયા, 1600 રૂપિયાનું 500 ml જેટલી દવા આવે છે. અને અત્યારે પણ ભાવ પણ નથી, જે 60 રૂપિયા મણ જાય છે અત્યારે, જે ભાવ અમને અત્યારે 500-600 રૂપિયા સુધી પોસાય મરચા, પણ અત્યારે સરકારશ્રીના નિકાસ નથી કરતી અને ભાવ પણ નથી. અને બીજું મગફળી છે, મકાઈ છે, એમાં અત્યારે ભૂંડનો એ બધો ત્રાસ છે. અને બીજું કે અમારે આ જે મરચા છે, એ મરચા 50 વર્ષથી બાપદાદાની ખેતી છે, અમારો આ ધંધો છે, પણ બિલકુલ આના અત્યારે 60 રૂપિયા જે ભાવ છે, તો એનું પોસાતું જ નથી. અને આ મરચું જો બારે વિદેશ એક્સપોર્ટ થાય અને આના જો સોસ કે એવું કંઈક નવું આઈટમો બનાવડાવે, અથવા અમારા નજીકમાં મોડાસામાં છે, માલપુરમાં આ ફ્રૂટની કોઈ કંપની સ્થાપે, તો અમને આના રોજગાર જેટલા ભાવ મળે. અને આજુબાજુ જે બેરોજગારો છે કે જે ના ભણી અને ઘરે રહે છે, એ લોકોને પણ કામ ધંધો મળે, કે જે આના મરચાના સોસ છે, ટામેટાના સોસ છે, એનું એક્સપોર્ટ કરે, તો પણ સરકારશ્રી આ જુએ તો આ બધા રોજગારીએ મળે અને ખેડૂતોને ભાવ